હિંગલા જ સુનતી હાંકલું એ ભલે બેઠી દૂર દેશમાં પણ હોય તારા સાધમાં સચા તો આર લાગ્યા જય માતાજી પ્રચંડ દંડ બાહુચંડ યોગ નિંદ્ર ભુજંગ ભર અસુરકાલ મર્દની નમસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની હમણાં માના નવલા નોરતા ચાલી રહ્યા છે એટલે મને માં હિંગલાજ વિશે બોલવાનું મન થાય છે તો હે મા તમે મને પ્રેરણા કરો કે હું તમારા ગુણગાન ગઈ અને ધન્યતા અનુભવ દક્ષ પ્રજાપતિ સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવે છે ત્યાં બધા દેવી દેવતાઓને આહવાન કરે છે તેથી દક્ષ પ્રજા પતિને ત્યાં સતી સ્વરૂપે શક્તિનો પ્રાગટ્ય થાય છે સમય જતા સતી શિવજીને પ્રસન્ન કરવા પૂજા પાઠ અને ધ્યાન કરે છે અને શિવજીની આરાધના કરે છે તેથી શિવજી પ્રસન્ન થાય છે અને કહે છે માંગો સતી તમને શું જોઈએ છે સતી કહે છે હે પ્રભુ તમે મારી સાથે લગ્ન કરી અને પત્ની તરીકે સ્વીકારો તથા અને સીધી સતી સાથે લગ્ન કરે છે પણ એ વાત તક્ષ પ્રજાપતિએ જરા પણ મંજૂર નહીં પરંતુ સતીનો હઠ અને જીદ આગળ તેઓ કાઈ કરી શક્યા નહીં અને અંદરો અંદર હિસ્સા ભાવ રાખતા સમય જતા દક્ષ પ્રજાપતિ મોટા યજ્ઞનું આયોજન કરે છે તે બધા દેવી દેવતાઓને આમંત્રણ આપે છે પરંતુ સતી અને સીજીને આમંત્રણ નથી હોતું તેથી ક્રોધે ભરાય સતી સીજીની આજ્ઞા વિરુદ્ધ જઈ અને યજ્ઞમાં આવી પહોંચે છે ત્યાં જોઈએ છે શિવજીનું તો ક્યાં સ્થાન જ નહીં પોતાના માતા પિતા તરફથી પણ કોઈ આવકાર જ નહીં તેથી ક્રોધે ભરાયેલ સતી હવન ગુણમાં હોમાઈ જાય છે અને અગ્નિની જ્વાળાથી લપેટાઈ જાય છે દેવી દેવતાઓની ભાગ દોડ મચી જાય છે કૈલાસમાં શિવજીને ખબર પડતા આખું બ્રહ્માંડ ડોલવા લાગે છે જલ પશુ પક્ષી બધા થઈ જાય છે વિખરાયેલી જટા હાથમાં ત્રીસુ લઈ અને યજ્ઞમાં આવી પહોંચે છે ત્યાં સતીના બળેલા દેહને પોતાના ખંભે ઉપાડી આખા બ્રહ્માંડમાં માં લગાવે છે છે શિવજીનો ક્રોધ શાંત કરવા વિષ્ણુ ભગવાન પોતાના સુદર્શન ચક્રથી સતીના અંગના છેદ કરે છે તેમાંથી એકાવન અંગો પૃથ્વી ઉપર પડે છે જ્યાં જ્યાં અંગો પડે છે ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે તેમાંથી સતીનું મુખ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હિંગો નદી હિંગો નદીને કાંઠે પડ્યો ત્યાં હિંગલા શક્તિપીઠની સ્થાપના થઈ

માથી મોટું કોઈ નહીં ભલે જળધર કે જગદીશ સૌ કોઈ નમાવેસમાં અંબા આગળ લા